આગળ વધી હવે સેક્ટર સ્પેસિફિક થોડીક ચર્ચાની શરૂઆત કરીએ બેન્કિંગ સેક્ટરના એક પરિણામ આપણે ખાસ કરીને આવતા જોયા આ ક્વાર્ટરની અંદર આપણે જોયું છે કે જે અમુક નંબર્સમાં આપણને ગયા ક્વાર્ટર્સ અંદર ચિંતા જોવા મળી હતી ખાસ કરીને લોન અને એડવાન્સીસમાં ત્યાં આગળ સુધારો આવતો જોયો છે પરંતુ ખાસ કરીને માર્જિન્સ અહીંયાથી આપણને એક્સપાન્ડ થતાં જોવા મળ્યા છે પરંતુ જે રીતની હવે પરિસ્થિતિ બિલ્ટઅપ થઈ રહી છે આવનારા સમયમાં આપણને જ્યારે પણ વ્યાજદર કાપ આવતો જોવા મળશે લાગે છે તમને અહીંયાથી કે બેન્કિંગ સેક્ટર આવનારા સમયમાં પણ આટલું જ એટ્રેક્ટિવ રહે રોકાણકારો માટે આઈ થિંક બેન્ક્સના રિઝલ્ટ ઓવર ધ લાસ્ટ બે વર્ષથી અગર તમે જોશો તો એક કોન્સ્ટન્ટ ઇમ્પ્રુવમેન્ટના સ્ટેજ પર છે ખાસ કરીને એના ત્રણ મુખ્ય રીઝન છે પેલું કે એના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ સારા અને બહુ બેટર થયા હતા સેકન્ડ કે આપણે એસેટ ક્વોલિટી બહુ ઇમ્પ્રૂવ થતાં જોઈ છે અને થર્ડ કે ઓવરઓલ ક્રેડિટ ગ્રોથ એ બહુ રોબસ્ટ રહ્યો છે આપણે એવી સિચ્યુએશનમાં ઊભા છે જ્યાં ત્રણેય પેરામીટર્સ આર ડિલિવરિંગ ધી બેસ્ટ ઓફ ધી નંબર્સ પણ અમારું માનવું એ છે કે અહીંયાથી નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ અગર રેટ ઘટે છે તો થોડુંક પ્રેશરમાં આવી શકે છે એટ ધ સેમ ટાઈમ જે ક્રેડિટ કોસ્ટની હિસ્ટ્રી આપણે જોઈ આપણે વર્ચ્યુઅલી એકદમ લોવેસ્ટ લેવલ ઓફ ક્રેડિટ કોસ્ટ પર ચાલી રહ્યા છે તો પોસિબિલિટી છે કે આગળ જઈને થોડું ક્રેડિટ કોસ્ટ વધી શકે છે લાસ્ટલી ક્રેડિટ ગ્રોથ પણ અમને લાગે છે કે થોડુંક ઓછું થઈ શકે છે ગોઈંગ ફોરવર્ડ સો હિયર ઇઝ અ સિચ્યુએશન વેર જ્યાં આપણે બેસ્ટ ઓફ ધ કેસીસ ઓલરેડી જોઈ ચૂક્યા છે અને ઇમ્પ્રુવિંગ ગોઇંગ ફોરવર્ડ કન્ડિશન્સમાં અહીંયાથી થોડુંક આ બધા પેરામીટર્સ પોસિબલી છે કે થોડુંક ડિકિરો રેટ થઈ શકે છે અને ઓવરઓલ કન્સેન્સ નંબરમાં એનું ઇમ્પેક્ટ પણ આવી શકે છે સો મે બી કે ફ્રોમ અન ઓવરઓલ બેન્કિંગ સેક્ટર અમે ન્યુટ્રલ છે રાધર ફ્રોમ અ બેન્ક બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સેક્ટરમાં ફાઇનાન્શિયલ સર્વિસીસમાં અમે વધારે બોલીશીએ એઝ કમ્પેર ટુ ધી બેન્કિંગ સેક્ટર